મિત્રો બળેવ ગઈ એટલે કે રક્ષાબંધન કાલે ગયું, આજે 20 તારીખ થઈ, 20-8, અને હવે સાયતમ આઈટમનો એની કંઈ વાર છે નહીં, હવે બસ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે મોટા ભાગે જે કંઈ મગફળી છે મિત્રો, તો મગફળી સાયતમ આઈટમ પછી નીકળતી હોય છે અને માર્કેટયાર્ડમાં બજારમાં જે છે એ વેચાવા માટે આવતી હોય છે. પરંતુ આજે મિત્રો હળવદ માર્કેટયાર્ડમાં અત્યારે સુંદરી ભવાની ગામના એક ખેડૂત છે, તેઓએ આગોતરું વાવેતર કર્યું હતું અને આજે હળવદ માર્કેટયાર્ડમાં સિઝનની પ્રથમ જે કંઈ મગફળી છે તેને વેચવા માટે ખેડૂત મિત્ર હળવદ માર્કેટયાર્ડમાં આવ્યા છે. ખેડૂત મિત્રને કેવા ભાવ મળ્યા છે એને લઈને તેમની સાથે વાત કરશું, તેની સાથે વેપારી કમિશન એજન્ટ તેઓ સાથે પણ વાત કરશું. કારણ કે હળવદ માર્કેટયાર્ડમાં મિત્રો આમ વાત કરીએ તો આ માર્કેટયાર્ડમાં સૌથી વધુ જે છે એ કપાસની આવક થતી હોય છે, કપાસનું મુહૂર્ત ને થતું હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે કપાસની સાથે સાથે બીજી પણ બધી જણસીઓ છે એ પણ હળવદ માર્કેટયાર્ડમાં વેચાવા માટે આવતી હોય છે. એટલે આજે હળવદ માર્કેટયાર્ડમાં સિઝનની પ્રથમ મગફળીની આવક થઈ છે. કેટલી આવક થઈ છે, કયો ભાવ મળ્યો છે અને ખેડૂતનું નામ નહીં શું છે, સુંદરી ભવાનીના તો છે એ આપણે ખેડૂત સાથે જ વાત કરી. શું તમારું નામ? મારું નામ બેચરભાઈ વાઘજીભાઈ, ગામ સુંદરી ભવાની. બેચરભાઈ કેટલી મગફળી લાયા? મગફળી છે 140 મણ જેવી છે. 140 મણ મગફળી સિઝનમાં માર્કેટયાર્ડમાં પ્રથમ તમે વેચવા માટે આવ્યા છો, આપણા તાલુકાના છો બેચરભાઈ. ક્યારે વાવણી કરી હતી? વાવણી કરી હતી 5મા મહિનાની 10 તારીખે. 5મા મહિનાની એટલે અખાત્રીની આસપાસ? અખાત્રીની આસપાસ વાવેતર કર્યું હતું. કેવો ભાવ રહ્યો? કારણ કે સૌથી મહત્વની વાત ઈ છે, ભાવ તો અત્યારે 1211 રૂપિયા આવ્યા છે મુહૂર્તના ભાવ. એવો ભાવ ગણાય, 1211 રૂપિયા મુહૂર્તનો ભાવ, મુહૂર્તનો ભાવ મળ્યો. તો પછી હમણાં આપણે જોતા તમે બીજા મિત્રો કઈક સિઝનની નવી કાઢેલી મગફળી અન્ય માર્કેટયાર્ડમાં પણ વેચવા માટે ગયા છે, તો એમાં આમાં કેટલો ડિફરન્સ રહ્યો? આ એક અમારા મિત્ર ગયા છે, એનો મેસેજ આવ્યો હતો રાજકોટ યાર્ડમાં, એના 1051 રૂપિયા આવ્યા છે. એ સિઝનની પ્રથમ મગફળી હતી રાજકોટ મુહૂર્તની યાર્ડમાં. તો એના કરતા આપણે અહીંયા 150 વધારે આવ્યા, પણ જય સિઝન કરતા થોડુંક ઓછું કહેવાય ભાવ. પાત તો ગમે તેને 1400-1500 રૂપિયા એવો ભાવ આવતા હતા મગફળી ના. વાણ વાવેતર જાજુ હે, તો એ પ્રમાણે સરકારે કઈક આયોજન કરવું પડે, ખેડૂત ને નુકસાની ન જાય એવી રીતે. તો હા, હજી અમને 15 દિવસ પછી તો મગફળી નું પુષ્કળ આવક થાય છે, તો ખેડૂત ને 1100-1200 રૂપિયા નહીં મળવાના. ટેકાના ભાવ તો અત્યારે 1475 કે 1500 ની આસપાસ છે, તો એને તો હજી ઘણો વાર છે ને, દિવાળી પછી ખરીદી કરે સરકાર. હજી તો એની જાહેરાત નથી કરી કઈ ફોર્મ ભરવાની કે. તો આપણા વરમોરા સાહેબ ને વિનંતી કે આપણા વિસ્તાર ધાંગધ્રા હળવદમાં મગફળી નું વહેલું દિવાળી આવે ને, તો 25% ખેડૂત પાસે મગફળી નહીં રહે. આપણે તો એ ફોર્મ ની બહાર પાડશે અને ખરીદી ચાલુ કરશે. પણ એમાં વરી પાછી અમુક સમય મર્યાદા હોય છે, અમુક મર્યાદામાં જ લેવાતા હોય છે. મારે તો આ 120 મણ તો આવી જાય, તો એક ખેડૂત પાસેથી એક ખાતામાં 120 મણ લે, તો કોક ને 500 મણ મગફળી થઈ હોય, તો 400 મણ તો પછી 900-1000 માં જ વેચવાનો વારો આવવાનો ને. ભગવાન લેવા દે તઈ આવે, પાથરા પલાશે કે શું થાય છે, એના મત તો બધા રજૂ કરી દીધું કે આટલું ઉત્પાદન છે, તો એના હજી તો આવ્યું નથી. ખાલી એક બે એન્ટ્રી તો ભાવ અત્યારે સાવ તરિયા ના ભાવ ગણાય, કઈ ભાવ ન કહેવાય. આ ભાવ મિનિમમ 1500-1400 હોય તો ખેડૂત ને આવા જ જોઈ, અને એ આ વખતે રેવું લાગતું નથી. લાગતું જ નથી મારે આ મુહૂર્ત ના 1200 હોય તો વાય તો 1100-1150 જ ગણવાને, એવું ગણો ને. એવું થાય છે. હા, તો સરકાર આ બહાર થી નિકાસ કરે તેલ ના હાથે, આમ તો સરકાર મોટી મોટી વાતો કરે કે આપણે આત્મનિર્ભર બની, તો ખેડૂતે આટલું બધું વાયતર કર્યું તો આત્મનિર્ભર બનવા તો કર્યું હે, તો એ પ્રમાણે ખેડૂત ને પ્રોત્સાહન આપવું પડે કે ન આપવું પડે? આ ભાવ જે હે પોસાય એવો નથી, ટૂંકમાં 1400-1500 તો મિનિમમ હોવા જ જોઈએ, રહેવા જ જોઈએ ને. અત્યારે મેં બિયારણ લેવા જઈએ તો વીઘે મેં 2 મણ નું વાવેતર કર્યું હે, વીઘે 3000 રૂપિયા 1 મણ ના દાણા નો ભાવ હોય તો 100,000 તો એ થયું, તો ખાતર બી ગણો અને ખેતી ગણો મજૂરી ગણો, તો ખેડૂત ને શું વધે આમાં? વીઘે ઉતારો કેટલો આવ્યો? 20 મણ અને 25 મણ નો ગણાય. 20-25 મણ. હા, મજૂરી ખર્ચો લાગે, દવાઈ નો લાગે, પેસ્ટિસાઇડ છાંટવી પડે, ફૂગનાશક છાંટવી પડે, એટલે 6000 રૂપિયા તો ખાલી બિયારણ નું થયું. હા, તો એમાં આ તો મને તો મળ્યા છે ખાલી આ ઢગલા ના, પાછળ થી તો હજી 1000 મણ પાકવાની છે, એના ભાવ એટલા મળે કે નહીં મળે એની ખાતરી હું. આપણે અપેક્ષા રાખી કે મળશે એમ, કારણ કે આપણે તો કઈ કે સરકાર આના માટે કઈક આયોજન કરે, તો આ ખેડૂત ને વરોવરા આગળ જવું જોઈએ. 10% જે ભાવ હોય 1500 મળ્યા ને, એથી 10% નો વધારો થવો જોઈએ ટેકાના ભાવમાં કરે એમ.
ગમે તે નોકરી દો, એના ભથ્થામાં 12 મહિના થાય ને તો 10% વધારો થઈ જાય. સ્કૂલમાં છોકરા મૂકવા જાવ ને તો એના 10% ફી વધારો કાયદેસર કરે. તો ખેડૂતને તો પાછું આવે, 10% વધારો ન થતો. 1500 ને બદલે આ ભાવ ઓછા ગણાય ને એમ. મેં 1400-1500 મારી પાસે બિલ પડ્યા છે, 1600 લગી મગફળી વેચી છે જય સિઝનમાં. હવે આ 1211 રૂપિયા તો મુહૂર્ત ના છે, એટલે ટૂંકમાં ડાઉન હજી જાય છે એવું લાગે, ડાઉન જાય એવું લાગે છે. તો એના માટે ગમે તે સરકારને આયોજન કરવું પડે. હવે 20-25 દિવસમાં પુષ્કળ આવક થાય છે. આપણે ધાંગધ્રા ને આઈટમ આઈટમ પછી પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉપાડવા ખેડૂત ચાલુ કરી દેશે. તો એ બધાનું આયોજન હોય તો ભાવ આવે, ને આમાં શું ભાવ મળે નહીં. એટલે એવી અપેક્ષા રાખી કે 1400-1500 રૂપિયા ખેડૂતોને જે છે મિત્રો ભાવ આપે, કારણ કે મુહૂર્તના 1211 રૂપિયા ભાવ થયો છે. એટલે ખેડૂત પણ એવું કહી રહ્યા છે કે આથી ડાઉન થાય છે, આથી વધવાનું કંઈ છે નહીં. શું તમારું નામ? પટિયાર ઘનશ્યામસિંહ, શક્તિ કુપા ટેડી. તમે મગફળીની ખરીદી કરી? ના, ખરીદી નથી કરી, ખરીદી કમિશન એજન્ટ. બરોબર, એટલે સિઝનની પહેલી હોય છે? હા, સિઝનની પહેલું. ખેડૂત મિત્રે કીધું ને ગયા વર્ષમાં ને આ વર્ષમાં ભાવમાં કેટલો ડિફરન્સ છે? ભાવમાં ડિફરન્સ છે સાહેબ, બધી માર્કેટ ડાઉન જ છે અત્યારે, સમજે. એટલે એમાં અત્યારે જે એમને કીધું કે 1000 રૂપિયા રાજકોટ યાર્ડમાં આવ્યા, 1211 રૂપિયા અહીંયા આવ્યા, તો હળવદ રાજકોટ કરતાં હળવદ ઊંચું હાલે છે એમ કેવાનું થાય. પણ એટલે 1200 આવ્યા છતાંય જઈ વખતે કીધું ને 1600 લગી મગફળી વેચાણ કર્યું હતું, 1600 લગી. એટલે હા, એના કરતાં આ વખતના જે કંઈ ભાવ છે એમાં ડીમ છે કે એમ નીચા? ના, નીચે તો સાહેબ બજાર ઉપરથી ને ડીમ છે, તો આપણે શું કરીએ. મૂર યાર્ડની અંદર જે ભાવ જે છે એ હાર આવ્યા કહેવાય, બીજા અન્ય યાર્ડ કરતાં, બીજા યાર્ડ કરતાં હાર આવ્યા છે. સિઝનની પહેલી છે? હા, પહેલી એન્ટ્રી. તમે આવો, તમે ખરીદી કરી? ખરીદી કરી. શું કહો? કારણ કે નહીતર મોટા ભાગે આપણે માર્કેટ યાર્ડમાં દર વખતે એવું થતું કે ઢગલા આવે એટલે પછી એકાબીજા, એટલે સિઝનની પ્રથમ ખરીદી કરવાનો ઉત્સાહ વેપારીઓ બતાવતા, પછી ભાવ ઊંચા વહી જાય, એટલે એમાં ખેડૂતોમાં પણ ક્યાંક ખોટા મેસેજ જતા એમ કે ભાઈ એક ઢગલા ના આપે છે. પરંતુ ખરેખર એ આપણે બધી પરિસ્થિતિ સમજતા હતા. ખેડૂતો એક એવો ઉત્સાહ બતાવતા કે ભાઈ ભલે આ ઢગલો આપણે 5000ની મણ લીધી ને આપણે 1500ની જ મણ દેવી પડે, પણ એક વેપારીઓ વચ્ચે હરીફાઈ કે ભાઈ પહેલી સિઝનની તો હું જ મગફળી ખરીદું એમ. આ વખતે વેપારીઓ વચ્ચે હરીફાઈ અને ખેડૂતે મહેનત કરીને આગેતરું વાવેતર કર્યું તો એને ઉત્સાહ રહે કે આવતી વખતે હું વહેલું વાવેતર કરું, પહેલું માલ લઈ જાઉં, એને શોખ રહે એટલા માટે. અને વેપારીને થોડોક શોખ હોય કે મુહૂર્તનું માલ હું પણ ખરીદું એમ. એટલે ભાવ 1211 રૂપિયા એટલા માટે થયા, બાકી ઓલ ઓવર માર્કેટ ડાઉન જ છે, બધી વસ્તુમાં તકલીફ જ છે. તો કારણ કે હમણાં હવે 10-15 દિનની અંદર મગફળીની આવક ચાલુ થઈ જવાની, હવે આઈટમ આઈટમ જાય એટલી વાર હે તરત કાઢવાનું ચાલુ થાય છે. માર્કેટ યાર્ડમાં આપણે પહેલાં સૌથી વધારે કપા આવતો, પણ હવે આ મગફળી ને એરંડા ને એ બધું એટલું જ પુષ્કળ પ્રમાણમાં આવે. આ વખતના ભાવ જે છે કેવા રહે એવું લાગે? ભાવમાં તો સાહેબ વાવેતર ગમે તેટલું હોય એનાથી કોઈ મતલબ નથી. કોઈ પણ કારણોસર જો નિકાસ થઈ જાય કે ખરીદી આવી જાય અને ઉપર પણ માંગ રહે તો વાવેતર તો ગમે તેટલું એનાથી કોઈ ફેર નથી પડતો. પણ અત્યારે બજારની અંદર બધી કોમોડિટીમાં થોડીક તકલીફ છે, એટલે હાલ એના અનુસંધાને આપણે કહીએ કે બજાર ડાઉન રહેશે. પણ સમજો કે 15 દિવસ પછી મહારાષ્ટ્રની અંદર ગણેશ ઉત્સવ હોય તો સિંગદાણાનો જબ્બર ઉપાડ થાય છે, તો કદાચ ગરાગી નીકળી જાય તો 1-2 રૂપિયા સુધરી જાય. પણ માર્કેટ કેના ઉપર આધાર હોય એ હાલ કંઈ કહી શકાય નહીં. હળવદ માર્કેટ યાર્ડમાં જે સિઝનની પ્રથમ જે કઈ મગફળી છે એની આવક જે છે આવક થઈ છે અને ભાવ રહ્યો છે 1211 રૂપિયા જે ખેડૂત છે એને દેવામાં આવ્યો છે 1211 રૂપિયા. હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામના આ ખેડૂત છે, સાથે ખેડૂતે પણ જણાવી રહ્યા છે કે આ જે કંઈ ભાવ છે આ તો મુહૂર્તનો 1211 મળ્યો છે, બાકી ભાવ આ વખતનો ડીમ છે. એટલે ખાસ રાજ્ય સરકાર પણ એ તરફ વિચારે, તેની સાથે જે કંઈ ટેકાના ભાવે ખરીદી કરવાની છે તો એનું અત્યારથી આયોજન કરવામાં આવે, જેથી ખેડૂતો જ્યારે મગફળી વેચવા માટે આવે, ખેડૂતોને જ્યારે જરૂર હોય ત્યારે ખરા સમયે તેમની મગફળી જે છે એ ટેકાના ભાવે ખેડૂતો વેચી શકે. બાકી ગયા વર્ષ કરતાં આ વર્ષે જે કંઈ ભાવ છે એ ભાવ ઘણા બધા ડીમ છે. આભાર મિત્રો.